કન્ટેનમેન્ટ વિસ્તાર જંગલેશ્વરમાં ફ્લેગ માર્ક યોજી હતી તેમજ પોલીસ પણ લોકોને કારણ વગર બહાર ન નીકળવા અપીલ કરી હતી. આજે રમજાન ઈદ છે ત્યારે મુસ્લિમ બિરાદરો દ્વારા સવારથી નમાજ પોતપોતાના ઘરે અદા કરી હતી તેમજ તહેવારને લઈને લોકો કારણ વગર ઘરની બહાર ન નીકળે તે માટે રાજકોટ પોલીસ દ્વારા કન્ટેનમેન્ટ વિસ્તાર જંગલેશ્વરમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી તેમજ પોલીસ પણ લોકોને કારણ વગર બહાર ન નીકળવા અપીલ કરી હતી. રમજાન ઈદને લઈને મુસ્લિમ બિરાદરોએ પરિવાર સાથે જ ઘરમાં રહી ઈદની ઉજવણી કરી હતી. કોરોના સંક્રમણ ફેલાય નહીં અને લોકો એકઠા નહીં થાય તે માટે પોલીસ દ્વારા પણ મુસ્લિમ આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી તેમજ વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને ઘરમાં જ રહી ઉજવણી કરવાની અપીલ ફરમાવવામાં આવી હતી. ઈદના નિમિત્તે સવારથી જગ્યા જગ્યા ઉપર પોલીસના બંદોબસ્ત છે. સતત પેટ્રોલિંગ, ફિક્સ પોઈન્ટની કામગીરી, તમામ અધિકારીઓની પેટ્રોલિંગ પણ ચાલુ છે. પિછલા કુછ દિવસોથી અમને રાજકોટ શહેરના મુસ્લિમ આગેવાનો સાથે સતત સંપર્કમાં હતા અને અપીલ પણ કરી હતી કે કોઈ પણ પ્રોગ્રામ, કોઈ પણ નમાઝના જો કાર્યક્રમ છે આ મસ્જિદોમાં ન થાય અને પોતપોતાના ઘરમાં જ નમાઝ અદા કરે. અને આના બહુ સારા સહયોગ પણ મળ્યા છે અમારે તમામ લોકોથી અને અત્યારે પણ અમને સોરઠિયાવાડી સર્કલ ભક્તિનગરમાં ઊભા છે અને ત્યાં પણ સખ્તાઈથી અમલવારી ચાલુ છે અમારી. અને મારી પણ અપીલ છે કે લોકો બિનજરૂરી ટોલામાં એકઠા ન થાય, પોતપોતાને ઘરે રહે જેથી આ કોરોના વાયરસને ચેપને અટકાવી શકાય.